એક બચ્યા તે નવરા હવે ગામમાં હવે બચ્યા ને દોઢ અભૂટા જે દુવાનો હતો એક પાણી કે બીજા બધા શેર પાણી ભાગી ગયા કોઈ ભણ્યા છે ને કોકને એની વાર છે ને નકરી ગામમાં હવે રોટલો મળે એવું છે નહીં એટલે નક્કી સીટીમાં જવું જ પડશે અહીંયા બોરાણી ને ધંધા વધતા રહે રોજ રોજ પોલ્યું લાવો છો પહેરું લાવો છો અહીંયા તો એક લાવું કા તેર શું પહેરે એ મારી હાલત છે શેર ભણી જવું જોઈએ અને પેલા પટલાણી આજે રોટલો ધંધો ખાડી ગયો ત્યાં તો ખૂબ ભરી ભરી રોડ દીધી હવે તો ના પાડે અરે કે બોલ મારા અમારા આ ઘેટા છે એમ કે બીજા દિવસે આવવાનું કે ભલી થાય તમારી ભૂખ ભેળા કર્યા આમ નામ ને હવે શહેરમાં રહેવું પડશે અચ્છા આ ડબો ગોર બિચારો શું શું સપના લઈને ગામમાં આવ્યો છે
અહીંયા પરણેલા માણસોના કઈ ઠેકાણા નથી અને એને સાત જન્મોના સંબંધ બાંધતા જૂનો કોન્ટ્રાક્ટ લઈને એને લગ્ન કરાવવા છે. કઈ ખાધું હશે? મને તો લાગે છે આ ગામડાનો ગરીબ ગોર આ આંધળાઓના શેકમાં થોડે અરીસા વેચવા આવ્યો છે. અરે એ મારું તો માથું તૂટી ગયું લાગે છે. મારા માથા કેમ છો? બહુ સમય પહેલા જોઈ હતી ને, એવું કઈ હું માનતો નથી. હવે પેલા એના કોઈ રિલેશનમાં હશે અને હવે તો 3 મહિનાથી મારી સાથે છે. મને કશો ફેર નહીં પડતો. લગન મારા કહી રામ ને કહી કૃષ્ણ નથી સૌ મરે છે તુચ્છે. શિવ ભજો
છે લાગે કેમ સર એડવોકેટ અંદર આવો અને લગન કરાવો છો કાગળ આવો એટલે કેટલા વર્ષ સુ કરવાનું છે છૂટું કરવાનું છે કે પછી લગ્ન કરવાના છે કે પછી બૈરુ કોઈ ભાગી ગયું છે કે પછી બૈરુ અર્ધી સંપત્તિમાં ભાગ માંગે છે બોલો આખું કઈ ફરિયાદ છે આખું પકે એક તો આના તો બૈરુ છે કો અરે હું લગ્ન કરાવવા છે લગ્ન કેમ કરાવવા એ તો આવ્યો લાવ કાગળિયા અરે મારા અને માતાજી મારે તમે બીજી અમે તો પંડિતજીના મંડપમાં નથી બીજી વિધાન નહીં કરું છોકરી સાથે લગ્ન કરે અને છોકરો છોકરાની જોડે લગ્ન કરે અત્યારે તો એવું છે પોતાની